દિયોદરની લુંદ્રા વડીયા મુખ્ય કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો દ્વારા રિપેર કરવામાં આવ્યું. નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારની પોલ હવે ધીમે ધીમે બહાર આવતી હોય છે, છતાં તંત્ર દ્વારા મૌન સેવાઈ રહ્યો છે. થરાદ, સુઈગામ, વાવ, ભાપર, કાંકરેજ પછી હવે દિયોદરની મુખ્ય કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, પણ નર્મદા વિભાગના અધિકારીઓ કોઈ સમારકામ હાથ ધર્યું નથી. આજે સવારે વડિયા ધાંગધ્રાના ખેડૂતો દ્વારા જાત મહેનત જિંદાબાદના નારા સાથે સાર્થક કર્યા છે. ત્યારે નર્મદાના અધિકારી જાત તપાસ હાથ ધરી નિરીક્ષણ કર્યું હોત તો આજે કેનાલ તૂટવાનો ભય સતાવતો ન હોત. ગામ લોકોની મદદથી આજે દિયોદર લુંદ્રા ફળિયા થતી મુખ્ય કેનાલમાં ગાબડું પડતા લોકો દ્વારા રિપેરિંગ કરી નર્મદાના અધિકારીઓને જાણ કરવામાં જણાવ્યું હતું. આ વડિયાનો ખેડૂત છું ધીરુભાઈ માળી, અને વડિયા નર્મદા કેનાલમાં પાણીને આવરો વધી ગયો છે, એના કારણે સાઇડોમાં લીકેજ થવાનું ચાલુ થઈ ગયું છે. એટલે અમને સવારમાં ખબર પડી, એટલે અમે તાત્કાલિક નિગમને જાણ કરી અને ઉપર નીચે લોકો આવ્યા એની પહેલાં અમે આ થોડું પાણીનું બંધ કરાયું છે, અને છતાં હજી કોઈ બંધ થતું નથી. અને વડિયાની પુલ ઉપર 397 કિલોમીટર ઉપર આ કામ અહીંયા ચાલુ છે ખૂબ, અને કેનાલની ગાબડા પડી ગયા છે, તે પાણીનો આવરો વધારે છે, એના માટે આ ખેડૂતોનો ખૂબ નુકસાન થવાની સંભાવના છે. એની પહેલાં આ અહીંયા સરકાર અહીંયા આવી અને નિગમ આવી અને ચકાસણી કરે અને અહીંયા જે ગાબડા પડ્યા છે એને રિપેર કરે, અને આ કામ બહુ ભંગાર થયેલું છે અહીંયા, એટલે એના માટે અહીંયા તકલીફ ખૂબ છે. અને હાલે પાણી આજે તારીખ 25/11/2019 આજે પાણીનો આવરો ખૂબ વધી ગયો છે, એના માટે લીકેજ થવાનું ચાલુ થઈ ગયું છે, અને આ બાજુ સાઇડોમાં નીકળી રહ્યું છે. એના માટે અમે તાત્કાલિક ખેડૂતો બધા ભેગા થઈ અને પાણીનો આવરો બંધ કરીએ છીએ, અહીંયા લીકેજ થતું બંધ કરો છો, અને આ કોમ ખૂબ એમનો ખરાબ છે, તાત્કાલિક આવી અને એમની ચકાસણી કરે અને તાત્કાલિક એનું કોમ રિપેર કરે.